નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતની ભૂગોળના મહત્ત્વના પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ ભાગ વીસમો છે આજે આપણે પ્રશ્ન ત્રણસો એકાવનથી ચારસો સુધીના મહત્ત્વના પ્રશ્નો જોઈશું ગમે તો લાઈક કરજો બીજા વિડીયો તમને આઈ બટનમાં આપી દઈશ ત્યાંથી જોઈ લેજો ગુજરાતની ભૂગોળ એક મોસ્ટ ટાઈમ બી ટોપિક છે તો તેના વિશે આપણે ફૂલ ડિટેલમાં

ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે આહવા ગુજરાત રાજ્યના કયા ત્રણ જિલ્લાઓમાંથી જાણીતી રેખા પસાર થાય છે કચ્છ મહેસાણા અને સાબરકાંઠા પ્રશ્ન ત્રણસો છપ્પન વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સમગ્ર ભારતમાં સ્થાન કેટલામું છે સાતમું પ્રશ્ન ત્રણસો સત્તાવન ગુજરાતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે કચ્છ નર્મદા નદીનું મૂળ ક્યાં છે વિંધ્ય પર્વતના અમરકંટક ડુંગરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ગાંધીનગર પ્રશ્ન ત્રણસો એકસઠ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં આવેલી છે અમદાવાદ આ નગર ચિનાઈ માટીના વાસણો નળિયા અને ઘડિયાળો માટે જાણીતું છે મોરબી પ્રશ્ન ત્રણસો તેસઠ રાસ્તા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે મહીસાગર દેશના કયા રાજ્યમાં કલ્પસર યોજનાની વિચારણા ચાલે છે ગુજરાત તાપી નદી પર કઈ પરિયોજના છે ઉકાઈ પ્રશ્ન ત્રણસો છાસઠ ગુજરાતનો નવો જિલ્લો કયો છે પાટણ નળ સરોવર ક્યાં આવેલું છે ભાલ પ્રદેશ કયો પ્રદેશ સારસ્વત મંડળ તરીકે જાણીતો હતો અને રેવા વચ્ચેનો પ્રદેશ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી નીચેનામાંથી કયા પાક માટે ભાવનગર જાણીતું છે દાયડમ ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે મહેસાણા પ્રશ્ન ત્રણસો ગુજરાતના બંધ અને નદીનું કયું જોડકું ખોટું છે તે શોધો સરસ્વતી મહેસાણા ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે નળ સરોવર ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ ગુજરાતમાં સાત નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે વૌઠા લાંબા શેના માટે પ્રખ્યાત છે એશિયાનું વિન્ડ ફાર્મ પ્રશ્ન ત્રણસો સત્યોતેર નીચેના પૈકી કઈ ટ્રેન ગુજરાત સાથે સંકળાયેલી નથી ગોમતી એક્સપ્રેસ નીચે પૈકીની કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી ઇફકો ઉકાઈ બહુહેતુક યોજના નીચેના પૈકી કઈ નદી પર બાંધવામાં આવી છે તાપી પ્રશ્ન ત્રણસો એસી વલસાડ પાસે આવેલું અતુલ કારખાનું નીચેના પૈકી કઈ પેદાશના ઉત્પાદન માટે જાણીતું છે રંગ રસાયણ અમદાવાદ ચેન્નાઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે નવજીવન હાલમાં ગુજરાતમાં કેટલા જૂના અને નવા જિલ્લાઓ છે ઓગણીસ જૂના અને છ નવા ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ પ્રશ્ન ત્રણસો ચોર્યાસી ગુજરાતમાં તાંબુ જસત અને શિશુ કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે અંબાજી વિસ્તાર કડાણા બંધ કયા જિલ્લામાં છે પંચમહાલ ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે ગુરુ શિખર પ્રશ્ન ત્રણસો સિત્યાસી ગુજરાતમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભુજથી કેટલા કિલોમીટર દૂર હતું પિસ્તાલીસ કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ ભારતના કયા મુખ્ય શહેરોને જોડે છે મુંબઈ દિલ્હી પ્રશ્ન ત્રણસો નેવ્યાશી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બંને અંતિમ સ્ટેશન કયા છે અમદાવાદ મુઝફ્ફરપુર ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે કચ્છ ત્રણસો એકાણું ગુજરાત રાજ્યમાં બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંથી થી જે નવા જિલ્લાઓની રચના થઈ તેમાં નીચેના પૈકી એકનો સમાવેશ થતો નથી ખેડા ગુજરાતમાં તાલુકાઓની કુલ સંખ્યા કેટલી છે બસો ચોવીસ પ્રશ્ન બસ ત્રણસો ત્રાણું ગ્રેફાઇટનો ઉપયોગ કયા શૈક્ષણિક સાધન બનાવવામાં થાય છે પેન્સિલ આરસ પહાડનો કિંમતી પથ્થર ગુજરાતમાં કયા વિસ્તારમાંથી મળે છે સાબરકાંઠા પ્રશ્ન ત્રણસો પંચાણું ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે દાંતીવાડા ધરોઈ બંધ કઈ નદી ઉપર તૈયાર કરવામાં આવ્યો છે સાબરમતી ગુજરાત દરિયા કિનારે કયા વૃક્ષો વધુ થાય છે સુંદરી અને ચેર પ્રશ્ન ગુજરાતની આબોહવા કયા પ્રકારની છે ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ગુરુ શિખર પ્રશ્ન ચારસો ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે કચ્છ તો મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળના પચાસ મહત્ત્વના પ્રશ્ન જોયા ગઈમાં હોય તો લાઇક કરજો આ ભાગ વીસમો છે બીજા ભાગ તમને આ બટનમાંથી મળી જશે મોસ્ટ ટાઈમ બી ટોપિક છે ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બાય ગુડ લક હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન ચારસો એકથી ચારસો પચાસ સુધીના પ્રશ્નો જોઈશું તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો